ગુડ મોર્નિંગ બેટા, આપણું ચેપ્ટર ભૂલ સુધારણા આપણે જે કરતા હતા, રેક્ટિફિકેશન ઓફ એરર, એમાં આપણે હિસાબી ભૂલોના પ્રકારમાં આજે જોવાનું છે કાચા સરવૈયા ઉપર અસર ન કરતી ભૂલો. બે ભાગ હતા અને બેની પાંચ ને ચાર જે ભૂલ છે જેના પ્રકાર, એ આપણે શીખશું અલગ અલગ બધા જ ડેપ્થની અંદર. હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે કે નહીં તે જાણવા માટે કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે, પરંતુ કાચા સરવૈયાની ઉધાર બાકીઓ અને જમા બાકીઓનો સરવાળો સરખો થાય એટલે હિસાબો સાચા જ હશે એમ કહી ન શકાય. કેટલીક હિસાબી ભૂલો થવા છતાં કાચું સરવૈયું તો મળી જ રહે છે, અને આવી ભૂલોને કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલ કહેવાય છે. મતલબ ભૂલ હોય છતાં બી ખબર ન પડે કે ભૂલ છે. આવી ભૂલો સહેલાઈથી શોધી શકાતી નથી, કારણ કે પકડાતી નથી, કારણ કે કાચું સરવૈયું તો મળી ગયું હોય છે. ગ્રાહકો અને વેપારીઓ સાથેની લેવડ દેવડનો હિસાબ સરખાવતા, ખરીદેલ અને વેચેલ મિલકતના વાઉચર ચકાસતા, વાઉચર એટલે બિલ, બેંક સાથેના વ્યવહારો અંગે બેંક સિલકમેળ તૈયાર કરતા, ખાતાની ઉતારાની આપલે દ્વારા કે હિસાબોની ઓડિટ દરમિયાન આવી ભૂલોની જાણ થાય છે. આ ભૂલો કાચું સરવૈયું તૈયાર કરતા પહેલાં કે કાચું સરવૈયું તૈયાર કર્યા બાદ, વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે કે વાર્ષિક હિસાબો તૈયાર કર્યા બાદ શોધાય તો પણ આવી ભૂલો સુધારવા ખાસ આમનોંધના ચોપડામાં ભૂલ સુધારણા નોંધ લખવી પડે છે. આ બધી જ જેટલી આપણે નોંધ કરશું ને, બધી જ ખાસ આમનોંધના ચોપડામાં લખાય. હવે કાચા સરવૈયાને અસર ન કરતી જે ભૂલ છે ને, તો વાર્ષિક હિસાબો જ્યારે આપણે બનાવીએ ને તૈયાર એન્ડ, ત્યારે બી આપણે સુધારવી પડે. તો આજે આપણે જોશું સૌથી પહેલી બાબત, તો કે વિસરચૂકની ભૂલ, એટલે કે એરર ઓફ ઓમિશન. હવે વિસરચૂક એટલે છે ને ભૂલાઈ જવું, વિસરી જવું, ભૂલાઈ જવું. હવે આને કેવી ભૂલ કહેવાય કે કોઈ એક વ્યવહાર તમે લખતા જ ભૂલી ગયા છો, અને એના કારણે કાચું સરવૈયું તો મળી જશે ને, કારણ કે કોઈ એક વ્યવહાર લખતા ભૂલી ગયાનો મતલબ એમ કે તમે ઉધાર અને એની સાથેની જમા અસર બંને આપેલી નથી. હવે જો કોઈ એક વ્યવહારની બંને અસર ન આપેલી હોય તો કાચું સરવૈયું તો મળી જાય. કાચું સરવૈયું ક્યારે ન મળે? જેમ કે તમે ઉધાર અસર આપી હોય પણ જમા ન આપી હોય, બરાબર છે, તો કાચું સરવૈયું ન મળે. પણ આ કેસમાં તો શું થશે, કાચું સરવૈયું તો મળી જશે. એટલે જ્યારે કોઈ પણ વ્યવહારની સંપૂર્ણ નોંધ પેટા નોંધમાં કે ખાતા વહીમાં કરવાની બાકી રહી જાય તો તે ભૂલને વિસરજો, ભૂલાઈ ગયું, વિસરી જવું એટલે ભૂલાઈ જવું. અને આ ભૂલને કારણે હિસાબોમાં ઉધાર અને જમા બંને અસર આપવામાં આવેલ ન હોવાથી કાચું સરવૈયું તો મળી જ જાય છે. તો વિસરચૂકની ભૂલ જે છે એ બે તબક્કે થઈ શકે. ક્યાં તબક્કે થાય? તો કે નંબર વન, પેટા નોંધ કે ખાસ આમનોંધ કે ખાસ આમનોંધમાં વ્યવહારની નોંધ લેવાનું વિસરાઈ જાય. કાં તો પેટા નોંધ બનાવતા હોય ત્યારે, ખાસ આમનોંધ બનાવતા હોય ત્યારે, કાં તો આમનોંધ લખતા હોય ત્યારે કોઈ એક વ્યવહાર લખવાનો જ ભૂલાઈ જાય આખો. જેમ કે રોકડ વેચાણ 2000ની નોંધ કરવાની રહી ગઈ છે, રોકડ છે, વેચાણ છે અને 2000 રૂપિયાનું છે, જેની નોંધ જ નથી કરી, તો આને શું કહેવાય? તો કે આ ભૂલને વિસરચૂકની ભૂલ કહેવાય. તો શું કરવાનું? તો કે કાંઈ નહીં કરવાનું, એને નથી કર્યું, હવે નથી કર્યું તો હવે કરી નાખો. હવે રોકડ વેચાણ કરીએ તો રોકડ આવે કે જાય? તો કે આવે. એટલે રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા, સિમ્પલ 2000 આમનોંધના ફોર્મેટમાં લખી નાખવાનું. અને આમ કરવાથી શું થઈ ગઈ? તો કે ભૂલ સુધરી ગઈ. એટલે શું, વિસરાઈ ગયેલી ભૂલ હોય, વિસરચૂકની ભૂલ હોય, ભૂલી ગયા હોય તો કશું નહીં, જે ભૂલી ગયા છે તે પાછળથી ચડાવી દેવાનું, કેમાં પણ ખાસ આમ નોંધમાં. અથવા તો નંબર ટુ, કે પેટા નોંધ કે ખાસ આમ નોંધ કે આમનોંધમાં વ્યવહારની નોંધ તો થયેલ છે, પરંતુ વ્યવહાર સાથે સંકળાયેલા બંને ખાતાની ખતવણી ખાતા વહીમાં કરવામાં રહી ગઈ. એટલે ખાતા વહી આપણે જે બનાવી હતી, મેં તમને ઉધાર અને જમા બંનેના આપણે ખાતા બનાવતા શીખવાડ્યા મેં તમને,
અને બંનેની અસર કેમ આપવાની નહીં શીખવાડી, એમાં એક વ્યવહારની અસર આપતા જ ભૂલી ગયા. બરાબર છે, તો એ કાચું સરવૈયું તો મળી જશે. એટલે કે ખતવણી કરતી વખતે, ખાતા વહી બનાવતી વખતે તમે જો વ્યવહાર ભૂલી જાઓ લખતા જ, તો ભી કાચું સરવૈયું મળી જશે. જેમ કે રાજ ફર્નિચર માર્ટમાંથી ઉધાર ખરીદેલ ફર્નિચર 5000ની નોંધ ખાસ આમ નોંધમાં તો કરી હતી, પરંતુ ખાતા વહીમાં ફર્નિચરના ખાતામાં અને રાજ ફર્નિચરના ખાતામાં ખતવણી કરવાનું વિસરાઈ ગયું છે. મતલબ આખો વ્યવહાર જે છે એ છૂટી ગયો છે. તો કશું નહીં કરવાનું, આ ભૂલ સુધારવા ખાસ આમનોંધના ચોપડામાં ફરીથી આમનોંધ લખવાની જરૂર તો નથી, કારણ કે આમનોંધ તો સાચી જ લખી છે, સાચી જગ્યાએ લખી છે, તો આમનોંધ નહીં લખવાની. પરંતુ ખાતા વહીનો જે ચોપડો છે ને, એ ખાતા વહીના ચોપડામાં ફર્નિચરના ખાતામાં ઉધાર કરવાથી અને રાજનું જે ખાતું છે ફર્નિચર માળનું એમાં જમા કરવાથી શું થઈ જશે, ભૂલ સુધરી જશે. બરાબર છે, તો ખાતા વહી આપણે અહીં નથી બનાવવાની, અહીં આપણે ખાલી આમનોંધ જ કરવાની છે. એટલે ખાતા વહીમાં જો મિસ્ટેક નીકળે છે તો આપણે આવી રીતે વાક્યમાં લખી નાખવાનું. જો આમનોંધ કે પેટાનોંધમાં મિસ્ટેક નીકળે ને તો આપણે આમનોંધ કરવી પડે, પરંતુ ખાતા વહી આપણે નહીં બનાવીએ એટલે આપણે આવી એક નોટ કરી દેવાની. શું? તો કે આમ કરવાથી, એટલે કે ખાતા વહીમાં ફર્નિચરના ખાતામાં ઉધાર કરવાથી અને રાજ ફર્નિચર માર્ટના ખાતામાં જમા કરવાથી ભૂલ સુધરી જશે. તો આ હતી આપણી વિસર્જ ચૂકની ભૂલ છે, ભૂલાઈ ગયું છે, તો જો ભૂલાઈ ગયું છે તો લખી નાખો બરાબર છે જગ્યાએ, એટલે કે ખાસ આમનોંધની અંદર. આજે અહીંયા સુધી રાખીએ છીએ, આવતીકાલે આગળ વધશું એરર ઓફ પ્રિન્સિપલ મતલબ સિદ્ધાંતની ભૂલની અંદર. ટેલ ધેન કીપ મુસ્કુરાના.